જોઈએ કોરોનાની ટોપ ખબરો। कोरोना वैक्सीन माटे सूरतनुं तंत्र तैयार। अडाजणना हेल्थ सेंटरमां रखाशे कोरोना वैक्सीन। अडाजण हेल्थ सेंटरमां 1235 लीटरनी स्टोरेज क्षमता, ज्यारे अन्य हेल्थ सेंटरमां 5760 लीटरनी क्षमता। सूरतमां कुल 7000 लीटर रसीना स्टोरेजनी क्षमता छे। हेल्थ वर्करनी यादी बाद हवे फ्रंटलाइन वर्कर्सनी यादी तैयार कराशे। छेल्લા ઘણા સમયથી ચાલી રહેલી કોરોના મહામારીમાં સરકાર લોકોને માસ્ક પહેરવા માટે સતત ટકોર કરે છે। કોરોનાના કેસનો સતત વધ્યા પણ ખરા, ગુજરાતી લોકોની આદતો ન સુધરી। વારંવાર માસ્ક પહેરવાની સલાહ બાદ પણ ગુજરાતીઓ માસ્ક પહેરવાનું શીખ્યા નહીં। કોરોના કાળમાં ગુજરાતીઓ માસ્ક ન પહેરવા પર સરકારને 93.56 કરોડનું દંડ ચૂકવ્યો। માસ્ક ન પહેરીને ફરતા 21.40 લાખ બેદરકાર લોકોને દંડ ચૂકવવો પડ્યો। સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ લોકોએ કોરોનાને હળવાશથી લેવાનું શરૂ કર્યું। કોરોનાના વધતા જતા કહેર વચ્ચે ગુજરાતીઓ માટે સારા સમાચાર। કોરોના સામે 2 લાખ દર્દીઓ આપી માત, છતાં પણ રિકવરી રેટમાં ગુજરાત હજુ ઘણું પાછળ। સૌથી ઓછો રિકવરી રેટ ધરાવતા રાજ્યમાં ગુજરાત 91.42% સાથે 9મા સ્થાન પર। ગુજરાત સામે ઉત્તરપ્રદેશ, બિહારમાં સારું રિકવરી રેટ, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 98.50% રિકવરી રેટ। અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી પોશ ગણાતો જોધપુર વિસ્તાર હોટસ્પોટ બન્યો છે। માત્ર 1 મહિનામાં જોધપુર વિસ્તારમાં સૌથી વધુ 750 કેસ નોંધાયા, જેમાં માર્ચથી અત્યાર સુધીમાં જોધપુરમાં કોરોનાના કેસનો આંકડો 1406ને પાર। છેલ્લા 1 મહિનામાં અમદાવાદના 10 વોર્ડમાં 200થી વધુ કેસ નોંધાયા, જેમાં જોધપુર પછી બોડકદેવમાં 425, પાલડીમાં 344, નવરંગપુરા 323, થલતેજ 322, ગોતા 302, નિકોલ 286, ઘાટલોડિયા 289 અને મણિનગરમાં 241 કેસ નોંધાયા। પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરી છે। કોરોના વેક્સિનમાં પંજાબને પહેલા પ્રાથમિકતા આપવામાં આવે। અમરિંદરસિંહે કહ્યું, પંજાબમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધુ છે। વધુમાં કહ્યું, પંજાબ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ વૃદ્ધ લોકોની વસ્તી છે, જે અનેક પ્રકારની બીમારીથી પીડિત છે। બ્રિટનમાં આવતીકાલથી કોરોના વેક્સિન આપવાનું શરૂ કરાશે। અંદાજે 95% અસરકારક ગણાતી ફાઇઝર કંપનીની આ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપનારો બ્રિટન પહેલો દેશ છે। બીજી તરફ અમેરિકા પણ રસીની ઝડપથી મંજૂરી આપે તેવી સંભાવના। હજુ પણ અમેરિકામાં વેક્સિન સૌ પ્રથમ વૃદ્ધોને આપવી કે હેલ્થ વર્કર્સને, તે અંગે મૂંઝવણ। આ સિવાય ભારત, ચીન સહિતના એશિયાઈ દેશોમાં મોટા પાયે વેક્સિન આપવાની તૈયારીઓ થઈ ચૂકી છે। અમદાવાદનું રાજપથ અને કર્ણાવતી ક્લબ મેમ્બર્સ માટે આજથી શરૂ। રાજપથ અને કર્ણાવતી ક્લબ માત્ર મેમ્બર્સ માટે જ શરૂ કરવામાં આવ્યું। મેમ્બર્સને ફરજિયાત માસ્ક સાથે એન્ટ્રી અપાશે। ક્લબમાં સ્વિમિંગ સિવાયની તમામ એક્ટિવિટી શરૂ। હાલમાં ક્લબનો સમય સવારે 6:30 થી 10 અને સાંજે 5 થી 7:30 સુધીનો। કર્ણાવતી ક્લબમાં સાઇડ વોક કેફે ગુરુવારથી શરૂ કરાશે। કોવિડની પરિસ્થિતિ જોતા ક્લબ બંધ હતું। બ્રિટનમાં આવતીકાલથી કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી રહ્યું છે। અમેરિકા પણ ઝડપથી તેની મંજૂરી આપી શકે। બ્રિટનની મહારાણી એલિઝાબેથને ફાઇઝર અને બાયોએન્ટેકની કોરોના વેક્સિન સૌથી પહેલા દેવામાં આવશે। રિપોર્ટ મુજબ 94 વર્ષીય મહારાણી એલિઝાબેથે થોડા સપ્તાહમાં જ આ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે, બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ જેને ઇમરજન્સી ઉપયોગ માટે કોરોના વાયરસ રસીના ઉપયોગની મંજૂરી મળી। યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસને કારણે લાંબા ગાળાના ગંભીર પરિણામો ભોગવવા પડશે। આ મહામારીને પગલે 2030 સુધી 20 કરોડ 70 લાખ લોકો ગરીબીમાં આવી જશે। જો આવું થયું તો દુનિયામાં અતિ ગરીબ લોકોની વસ્તી 100 કરોડ એટલે કે 1 અબજને પાર થશે। ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો। એક દિવસમાં કોરોનાના 32,981 નવા કેસ નોંધાયા, 391 દર્દીઓના મૃત્યુ। એક દિવસમાં કોરોનાના 8.01 લાખ કોરોનાના ટેસ્ટ કરાયા। અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટિંગની કુલ સંખ્યા 14.77 કરોડને પાર। દેશમાં અત્યાર સુધીમાં કુલ 96,76,000 કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 1,40,000 દર્દીઓએ જીવ ગુમાવ્યો। આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 91,38,000 દર્દીઓ કોરોના સામે સ્વસ્થ થયા છે।